नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे प्रकरण 8 छत्री विषय अभ्यास करीशुं। प्रकरणना लेखक छे रतिलाल बोरीसागर। तेमनो जन्म 31 ऑगस्ट 1938 ना रोज थयेल छे। तेमना पितानुं नाम मोहनलाल हतुं। रतिलाल मोहनलाल बोरीसागरनो जन्म सौराष्ट्रना सावरकुंडलामां थयो हतो। તેઓ વર્ષો સુધી અધ્યાપક રહ્યા હતા, એટલે કે વર્ષો સુધી તેમણે અધ્યાપક તરીકે કાર્ય કરેલું હતું। ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે પણ કાર્ય તેમણે કરેલું છે। તેમણે કેટલાય હાસ્યલેખો પણ લખ્યા છે જે નોંધપાત્ર છે। મરક મરક, આનંદલોક, એન્જિયોગ્રાફી, તિલક કરતા 63 થયા એ તેમના હાસ્યલેખોના નોંધપાત્ર સંગ્રહો છે। તેમણે સંભવામી યુગે યુગે હાસ્ય નવલ લખી છે। હાસ્ય સાહિત્યનું સંપાદન તેમણે સૂક્ષ્મતાથી કર્યું છે, એટલે કે ખૂબ જ ઝીણવટપૂર્વક કર્યું છે। બાલવંદના એ તેમનું બાળ સાહિત્યનું પ્રદાન છે। બાળ સાહિત્યના પ્રદાનની વાત થાય, જો રતિલાલ બોરીસાગરનું બાળ સાહિત્યનું પ્રદાન કયું તો એ બાલવંદના છે। તેમણે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ પ્રાપ્ત થયા છે। અહીંયા જે કંઈ બી લેખક હોય છે કે કોઈ કાવ્યના કવિ હોય છે તો તેમને મળેલા પુરસ્કાર વિશે પણ પ્રશ્નો પૂછાય છે, તેમની વિવિધ કૃતિઓને લઈને પ્રશ્ન પૂછાય છે। ત્યારબાદ એમની કોઈ વિશેષતા છે કે એના વિશે, તેમજ એમના જન્મસ્થળ વિશે, તો આ બધી માહિતી પણ યાદ રાખવી જરૂરી છે। અહીં જે પ્રકરણ છે છત્રી, તે એક હાસ્ય નિબંધ છે। તેનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે। તેમાં છત્રી સાથેના અનેક નાના મોટા પ્રસંગો નિરૂપાયા છે। ખરીદી કરતી વખતે, એટલે કે છત્રીની ખરીદી કરતી વખતે થતા અનુભવ અને વારંવાર છત્રી ખોવાઈ જવાથી એને સાચવી રાખવા માટેના ઉપાયોમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે। એટલે કે લેખક અહીંયા છત્રી ખરીદે છે અને વારંવાર છત્રી ખોવાઈ જાય છે, અને છત્રીને સાચવવા માટે એમને જે પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નો, એ ઉપાયોમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે। અંતે છત્રી ખોવાઈ જતા એના પર લખેલા નામ, સરનામાના કારણે છત્રી જેને મળી છે તેનો પત્ર પણ આવે છે। લેખક છત્રી લેવા રાજકોટ જાય છે, પણ પાછા આવે છે ત્યારે બસમાં ફરી પાછા છત્રી ભૂલીને આવે છે। આમ માણસનું ભૂલકણાપણું છત્રી જેવી સામાન્ય લાગતી વસ્તુ સાથે જોડાઈને લેખક એક નિર્દોષ હાસ્ય ઉત્પન્ન કર્યું છે। એટલે કે વ્યક્તિના અંદર જે ભૂલકણાપણું હોય છે, માણસના અંદર, એ એક નાનકડી છત્રી, એક નાનકડી છત્રી જેવી વસ્તુને, એક સામાન્ય વસ્તુ સાથે આ સ્વભાવ જો જોડાઈ ગયો છે અને એ ભૂલકણો સ્વભાવ અને એક સામાન્ય વસ્તુના જોડાણથી જે હાસ્ય નિષ્પન્ન થાય છે, અહીંયા ખૂબ આબેહૂબ રીતે આલેખાયું છે। સમગ્ર પાઠમાં જે આવતા પ્રસંગો પણ હાસ્ય નિષ્પન્ન કરે છે। બહુ સરસ વાર્તા સાથે લેખકે એમના જે નાના મોટા જે પ્રસંગો છે છત્રીને લઈને, તે અહીં આપણને જણાવ્યા છે। તો આ અત્યારે આપણે હવે પ્રકરણ તરફ આગળ વધી। મોસમનો પહેલો વરસાદ પડ્યો, ટાઇટલ જ છે છત્રી, તો સ્વાભાવિક છે કે વરસાદની વાત અને ચોમાસાની વાત તો આવે જ। મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો। સ્ટોર એટલે કે દુકાનમાં ગયા, એટલે કે મોસમનો ઋતુ પ્રમાણે, એટલે કે ચોમાસાનું ઋતુ પ્રમાણે જે પહેલો વરસાદ પડ્યો, એટલે લેખક છત્રી લેવા માટે શહેરની જાણીતી દુકાનમાં ગયા અને નાની નાજુક છત્રી બતાવવા કહ્યું। અહીંયા લેખકે બહુ શબ્દો, વાતને, પોતાની વાતને સુંદર રીતે રજૂ કરવા માટે એવા સુંદર
શબ્દો વાપર્યા છે, નાની નાજુક છત્રી બતાવવા કહ્યું. છત્રીના માટે જે વિશેષતાઓ જે ઉપમા વાપરી છે બહુ સરસ છે, નાની નાજુક છત્રી બતાવવા કહ્યું. દુકાનદારે જુદી જુદી સાઇઝની કેટલીક છત્રીઓ બતાવી. દુકાનદારે જુદી જુદી સાઇઝની, નાની મોટી એવી જુદી જુદી સાઇઝની છત્રીઓ બતાવી, જુદા જુદા માપ પ્રમાણે છત્રી બતાવી. એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી. અહીં લેખકને એક શ્યામલ શ્યામા છત્રી ગમી. આમ તો શ્યામલનો અર્થ થાય પણ કાળું થાય, શ્યામાનો અર્થ થાય કે ભીના વાળવાળી એક રૂપાળી સ્ત્રી, આમ અર્થ એવો થાય છે. પણ અહીંયા એ અર્થમાં નથી, અહીંયા પણ કાળાના જ અર્થમાં છે. તો અહીંયા બંનેનો અર્થ સેમ છે, એટલે એનો મતલબ કે લેખકે કાળી છત્રી એમને ગમી છે. પણ લેખકે અહીંયા પોતાની વાતને કંઈક વિશેષતાપૂર્વક રજૂ કરી છે. એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી, મેં એ છત્રી ખરીદી. દુકાનદાર ક્યારના મારી સામે ધારી ધારીને જોઈ રહ્યા છે ને કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરે છે એમ મને લાગ્યું. કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો દેખાતો હશે તો શું થશે એ વિચારે હું થોડો ગભરાયો. એટલે લેખકને થયું કે આ દુકાનદાર ક્યાંક મારી સામે ધારી ધારીને જોઈ રહ્યો છે, તો ક્યાંક એવું તો નથી ને, એ જોઈ રહ્યો તો ધારી ધારીને દુકાનદાર, જાણે કશુંક યાદ કરવાની કોશિશ કરી રહ્યો હોય તેમ. તો અહીં લેખકને એમ થાય છે કે ક્યાંક એવું તો નથી બન્યું ને કે કોઈ ગ્રાહક છત્રી ઉધાર લઈ ગયો હોય અને એ એમના જેવો દેખાતો હોય અને કદાચ દુકાનદાર એમને એ વ્યક્તિ સમજે, તો આવી વાતથી અહીંયા લેખક ગભરાય છે. એમને એમ થયું કે ક્યાંક આ દુકાનદાર મને કોઈ એવો વ્યક્તિ તો નથી સમજતા ને કે હું ક્યાંક ઉધાર લઈ ગયો હોય અને હું કદાચ એમના જેવો દેખાતો હો, તો કદાચ એટલે મને ધારી ધારીને જોઈ રહ્યા છે. આવા વિચારો લેખકના મનમાં આવ્યા. છત્રીના પૈસા આપી છત્રી લઈ હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું, સાહેબ. હવે દુકાનદારે સાહેબ કહ્યું. લેખકે છત્રીના પૈસા આપ્યા, છત્રી ખરીદી અને જેવી જવાની તૈયારી કરતા હતા એટલે દુકાનદારે પૂછ્યું કે સાહેબ. હવે સાહેબ કહ્યું એટલે કે કાકાના બદલે સાહેબ કહ્યું. કાકાના બદલે સાહેબ કહ્યું તો લેખકને વધુ ગમ્યું. પરિસ્થિતિમાં જો કે આનાથી કોઈ ખાસ એટલે કે કશો ફરક નહોતો પડે, છતાંય જરા સારું લાગ્યું. એટલે કે કાકા કહેવાથી કે સાહેબ કહેવાથી કે એટલો ફરક નહોતો પડ્યો, છતાં એમને ગમ્યું. છતાંય એટલે કે તોય એમને જરા સારું લાગ્યું. એટલે અહીં કાકાના બદલે સાહેબ કહ્યું, જે લેખકને ગમ્યું. તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? દુકાનદારે આવો પ્રશ્ન કર્યો. શું તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? સાલ એટલે વર્ષે, ગયા વર્ષે તમે છત્રી લેવા અહીં આવેલા ખરા એમ. ગઈ સાલ જ નહીં, લેખક જવાબ આપે છે, ગઈ સાલ જ નહીં, એની પહેલાની સાલે પણ છત્રી લેવા આવેલો. એટલે ગઈ સાલ નહીં, એની પહેલાની સાલે પણ છત્રી લેવા આવેલો. ગઈ સાલની પહેલાની સાલે પણ મેં છત્રી ખરીદેલી, અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી. એટલે કે ગઈ સાલ જ નહીં, એના પહેલાના વર્ષે પણ મેં છત્રી, હું છત્રી લેવા અહીંયા આવેલો છું. એ પહેલાં એટલે ગઈ સાલની પહેલાંની સાલે પણ મેં છત્રી ખરીદેલી છે, એના પહેલાં પણ મેં ખરીદેલી છે, પણ છતાં અલબત્ત છતાં પણ એ બીજી કોઈ દુકાનેથી ખરીદી છે. એટલે અહીં લેખકને દર વર્ષે છત્રી ખરીદવી પડે છે એ વાત અહીંયા આપણને જાણવા મળે છે. પણ સાહેબ, અમારી છત્રી એમ વર્ષ દિવસમાં તૂટી ન જાય, અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે. દુકાનદારને એમ થયું કે દર વર્ષે અમને લેવી પડે છે, તો એવું કેવું કે અમારી છત્રી તૂટે એવી તો નથી? એટલે દુકાનદાર અહીં ચોખવટ કરે છે કે સાહેબ, પણ સાહેબ અમારી છત્રી એક વર્ષમાં તૂટી ન જાય, અમારી છત્રી એવી નથી હોતી કે એક વર્ષમાં તૂટી જાય, અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે. અહીં લેખક કહે છે, તે હશે, હું ના નથી પાડતો, તમારી છત્રી ટકાઉ હશે જ, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી, ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો. લેખકે સરસ જવાબ આપ્યો, ભાઈ હશે તે હશે, ભાઈ તમારી છત્રી ટકાઉ હશે જ, એની મને ખબર છે, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી, તો ખોવાય જ નહીં એવી છત્રી કંઈ તમે રાખો છો.
લેખકે હાસ્ય રસમાં વાત કરી કે કોઈ એવી છત્રી રાખો છો કે જે ખોવાય નહીં. દુકાનદાર કહે છે, એવી છત્રી તો અમે નથી રાખતા, કદાચ કોઈ નહીં રાખતું હોય, એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જ શોધી કાઢવો પડે. અહીંયા પણ એને સામે એવો જ જવાબ આપ્યો છે કે એવી છત્રી તો અમે નથી રાખતા, કદાચ કોઈ નહીં રાખતું હોય કે ખોવાઈ ન જાય એવી છત્રી, તો કદાચ એવી છત્રી કોઈ નહીં રાખતું હોય, એટલે છત્રી તમારી પાસે ટકી રહે એવો ઉપાય તમારે જ શોધી કાઢવો પડશે. એટલે દુકાનદારે અહીં લેખકને સલાહ આપી, સૂચન આપ્યું. પોતાના કુંવરને કાંટો ન વાગે, અહીં રવિન્દ્રનાથ ટાગોરની એક વાર્તાની વાત કહી છે. અહીં પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કરનારા રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપવા કહ્યું. અહીંયા આપણને થોડા વાક્યમાં એક સરસ વાર્તાનો નિર્દેશ કરી દીધો છે કે કોઈ એક રાજકુમાર છે, જે રાજકુમાર રસ્તા પર ચાલે તો એને પગમાં કાંટા વાગે, તો એ કાંટા ન વાગે તે માટે રાજા એના પિતાશ્રી એટલે કે રાજા એક હુકમ કરે છે કે રાજ્યના તમામ રસ્તાઓ એટલે કે ધરતી તમામ રસ્તાઓ જમીનને એ ધરતીને ચામડાથી મઢી દો જેનાથી રાજકુમારને કાંટા ન વાગે. તો પછી ત્યાં એક વ્યક્તિ એક સમજુ વ્યક્તિ એમને સલાહ આપે છે કે એમાં સમગ્ર ધરતી પર ચામડું લગાવવાની જરૂર નથી, કે સમગ્ર ધરતીને ચામડાથી મઢી દેવાની જરૂર નથી, કુંવર માટે ચામડાના બૂટ બનાવી આપ. અને એમના માટે કુંવર માટે ચામડાના બૂટ બનાવી આપવામાં આવે છે અને આ સમસ્યા દૂર કરવામાં આવે છે. એટલે કદાચ રવિન્દ્રનાથ ટાગોરની આ એક વાર્તા છે. આ વાર્તા અહીં કહી છે, લેખક કહે છે, અહીંયા જે કાવ્ય શબ્દ આપ્યો છે એની જગ્યાએ આપણે વાર્તા શબ્દ વાપરવાનો છે. જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડીને જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ કાવ્ય દ્વારા આપ્યો છે. એટલે કે અહીંયા વાર્તા કવિએ જે આ શીખ આપી છે એ કવિએ એવી કે ભાઈ જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો આપણે છોડી દેવાના છે અને પોતાની જાતને સુધારવાનો ઉપદેશ અહીં રવિન્દ્રનાથે આપેલો છે. છત્રીના દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ વાંચ્યા નહીં હોય, એમને તો વાંચ્યા નહીં હોય દુકાનદારે કે ટાગોરના કાવ્યો કયા છે કે વાર્તાઓ કઈ છે. કદાચ ટાગોર વિશે ખાસ કશું જાણતા પણ નહીં હોય, કદાચ એ દુકાનદાર ટાગોર વિશે કશું જાણતા પણ નહીં હોય, પરંતુ જેમ ટાગોરે સલાહ આપી છે રવિન્દ્રનાથ ટાગોરે એ રીતે આ દુકાનદારે લેખકને સલાહ આપી દીધી. પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાંફા મારવાનું છોડી છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા. જે રવિન્દ્રનાથ ટાગોરે જે સમજણભરી વાત કહી છે એ વાત કે એમની વાર્તાઓ કે કાવ્યો કદાચ આ દુકાનદારે સાંભળ્યા નહીં હોય, કદાચ એવું બી બને કે રવિન્દ્રનાથ ટાગોર વિશે પણ એ જાણતા ન હોય, છતાં પણ એમને લેખકને સૂચનાઓ આપી. લેખકને છત્રી અવારનવાર ખોવાઈ જાય છે અને શોધવાના જે ફાંફા મારવા પડે છે એ છોડીને છત્રી ન ખોવાય ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા માટે એમને લેખકને સમજાવ્યા. તેમની વાત મને સાચી લાગી, લેખકને એ દુકાનદારની વાત ખરેખર સાચી લાગી, પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું નથી વળતું અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી. એટલે જ્ઞાન આપણને મળે છે કે એમની વાત સાચી છે, ખાલી જ્ઞાન મેળવવાથી કશું નથી થતું. લેખકને જ્ઞાન તો મળી ગયું કે છત્રી ટકી રહે ખોવાય જ નહીં એના ઉપાયો શોધો, તે જ્ઞાન પણ મળી ગયું, પણ એ ઉપાયો કયા અને એને અમલમાં મૂકવા એ બી કઈ સહેલા નહોતા. એટલે કે જ્ઞાનને આચરણમાં મૂકવું પણ એટલું સહેલું હતું નથી. છત્રી ન ખોવાય એ માટે મેં કશા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય, છતાં મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતા એને સહેજે વાર નથી લાગતી. લેખકે અહીં બહુ સરસ શબ્દો વાપર્યા છે અને હાસ્ય નિષ્પન્ન કર્યું છે કે છત્રી ખોવાય નહીં એ માટે કંઈ મેં પ્રયત્નો કર્યા જ નથી
એવું નથી, એવું કહી જ ના શકાય, કારણ કે મેં પ્રયત્નો ઘણા બધા કર્યા છે, છતાં મારા સાનિધ્યમાં એટલે મારી સમીપતામાં, મારી નિકટતામાં એટલે કોઈ પણ છત્રી મારી નજીક આવે છે તો મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતાં એને સહેજે વાર નથી લાગતી. ચંચળ એટલે કે જે બાળક જેવું માસૂમ હોય વ્યક્તિ, ચંચળ હોય જેનામાં સ્થિરતા ન હોય, કોઈક જગ્યાએ ટકે નહીં એને આપણે ચંચળ કહીએ છીએ, જે સ્થિર નથી એને આપણે ચંચળ કહીએ છીએ. તો એ છત્રી એટલી બધી ચંચળ કે બની જાય છે તો એ મારો ત્યાગ કરતા એને સહેજે વાર લાગતી નથી. દુકાનેથી લઈને ઘેર ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે. બહુ સરસ વાત કરી છે લેખકે કે દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા, હજી તો દુકાનેથી છત્રી ખરીદી છે એ છત્રી ઘરે ઘર સુધી લઈ જતા, ઘર સુધી પહોંચતા પણ ક્યાંક રસ્તામાં છત્રી ખોવાઈ જાય એવા વિક્રમ એ એકથી વધુ વાર એમને નોંધાયા છે, એવા રેકોર્ડ એમને તોડ્યા છે કે છત્રી હજી તો દુકાનેથી ખરીદી છે અને ઘરે લઈ જતા જતા પણ એ ખોવાઈ જાય છે. તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો. હવે અહીં લેખકને સૂચનાઓ મળે છે કે છત્રીને કેવી રીતે સાચવવી. તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો, એ દોરી સાથે છત્રી બાંધો, છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય તે માટે ઉપરના ભાગે ઓછાળ વીંટી રાખજો. હવે આપણે કલ્પના કરીને એક વિચારીએ તો કે આ કેવું દ્રશ્ય લાગે કે તમે ગળામાં એક છત્રીને મોટા એટલે કે લાંબા દોરાથી બાંધી લો, દોરો દોરી સાથે છત્રીને બાંધો, એક ગળામાં માળાની જેમ દોરો લટકાવો, એ દોરાએ છત્રી બાંધો, દોરો થોડો લાંબો પણ રાખો અને છત્રી ખુલી શકે એવી દોરી મોટી એટલે કે લાંબી લેવાની છે. અને વરસાદમાં ભીની થયેલી છત્રીથી, હવે જો ગળામાં લટકાવેલી છે છત્રી ભીની છે, એનાથી જો શર્ટ ભીનું ન થાય, ભીનું થાય સ્વાભાવિક છે તો ભીનું ન થાય તે માટે ઉપરના ભાગમાં ઓછાળ એટલે કે ચાદર વીંટીને રાખજો. બીજી સૂચના છે, તમે છત્રી સાચવવા તમારી સાથે ને સાથે ફરે એવો પગારદાર માણસ રાખો. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે, તેમ તમે આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી દો. ઘણા લોકો એવા છે કે જે ગાડી પોતે નથી ચલાવતા પણ જેટલો સમય 2-4 કલાક કે જે કંઈ બી બહાર જાય છે ત્યારે એક ડ્રાઈવર રાખે છે એમની સાથે. તો કે બસ તમે એ રીતે કોઈક એવો માણસ રાખો, પગારદાર માણસ જેને તમે પગાર આપો અને તમારી છત્રી સાચવી રાખે, તેમ તમે પણ 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખો, એટલે કે 2-3 કલાક પૂરતો પણ કોઈ પગારદાર માણસ તમે રાખો. તમે ચાતુર્માસમાં ઘરે જ રહો. હવે ત્રીજો ઉપાય કોઈ સુજાવ્યો છે કે તમે ચાતુર્માસમાં, એ ચાતુર્માસ એટલે 4 મહિનાનો સમૂહ છે, અહીંયા સમાસ પણ તમે શીખેલા છો એટલે આવા શબ્દો પણ પૂછાઈ શકે છે. તમે ચાતુર્માસમાં ઘરે જ રહો, એક ટાણા કરીને પ્રભુ ભજન કરો, છત્રી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખોવાનો પ્રશ્ન જ નહીં આવે. એટલે કે તમે 4 માસ ઘરે જ રહો, ચોમાસાના જે 4 મહિના છે, જે ચાતુર્માસ છે, દ્વિગુ સમાસ છે, જે ચાતુર્માસ છે એ સમય દરમિયાન તમે ઘરે જ રહો, એક ટાણા કરો ને પ્રભુ ભજન કરો. એક ટાણા કરો એટલે એક ટાઈમ જમવાનું અને પ્રભુ ભજન કરો, અને છત્રી એટલે કે તમારે એ સમયમાં છત્રી ખરીદવી જ ના પડે, અને ખરીદીએ જ નહીં તો ખોવાનો પ્રશ્ન ઊભો થાય જ નહીં. હવે એક બીજી ચોથી સૂચના છે, છત્રી પર તમારું નામ સરનામું લખાવો, કદાચ કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરી શકે. એક છેલ્લો સરસ અહીંયા સમજણ આપી છે કે છત્રી પર તમારું નામ સરનામું લખાવી દો, અને જો એ ખોવાઈ જાય છે અને કોઈને જડે છે તો તમને પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરી શકે.
छत्री न खोवाय ए माटेनी उपरनी ने उपरना जेवी घणी सलाहो मने मळी, लेखक ने घणी बधी आवी सलाहो मळी। केटलीक सलाहो तो मळ्या पछीनी 5 मिनिटमां ज हुं भूली गयो, केटलीक सलाहो तो एवी हती के लेखक 5 मिनिटमां भूली पण गया। केटलीक सलाहोनो अमल करवानुं घणुं मुश्किल लाग्युं, केटली एवी सलाहो हती जेने अमल करवो खूब ज मुश्किल हतुं, जेम के गळामां माळानी जेम दोरी लटकावी, एमां छत्री लगावी, सड भीनुं ना थाय ते माटे चादर एटले के ओછાડ વીંટી રાખો। તો આવી કેટલી સલાહો હતી કે જેને અમલ કરવું પણ મુશ્કેલ હતું, પણ છત્રી પર નામ સરનામું લખવાની સલાહનો અમલ કરવા જેવું છે એમ મને લાગ્યું। અહીં લેખકને લાગ્યું કે ભાઈ છત્રી પર નામ સરનામું લખીએ એ સલાહ એ યોગ્ય છે, એટલે આ વખતે લીધેલી નવી છત્રી પર મારું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું। લેખકે હવે છત્રી પર નામ સરનામું, નામ પણ લખાવ્યું, પૂરેપૂરું સરનામું લખાવ્યું, ટેલિફોન નંબર પણ એમણે છત્રી પર લખાવી દીધો, વરસાદના પાણીથી ભૂંસાઈ ન જાય એવા પાકા રંગથી લખાવ્યું, એટલે કે પાણીથી એ લખાણ ભૂંસાઈ ન જાય એટલે પાકા રંગથી એમણે લખાણ લખાવ્યું। મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખાવવાનો હતો, પણ મેં સંયમ રાખ્યો। અહીંયા લેખકે એવું કહ્યું કે મારે તો એવો વિચાર હતો કે મારો આખો બાયોડેટા એમાં લખી દઉં, બાયોડેટા એટલે કે તેમને એમની એટલે કે વ્યક્તિના શિક્ષણ અને એની કામગીરી પણ એમાં ઉમેરી દઉં, શિક્ષણની કામગીરીની નોંધ પણ કે હું એમાં લખી દઉં, પણ એમને કંટ્રોલ કર્યો, એમને સંયમ રાખ્યો। છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો। છત્રી લીધાના 20 દિવસ પછી મને રાજકોટથી પત્ર મળ્યો, લેખકે જે આ નામ સરનામું લખ્યું હતું છત્રી પર એમને ફાયદો પણ થયો કે ખોવાઈ ગઈ, પછી એમને સામેથી પત્ર પણ આવ્યો। છત્રી લીધાના 20 દિવસ પછી મને રાજકોટથી પત્ર મળ્યો, અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી મારી છત્રી આવી ગયાનો એકરાર એ પત્રમાં હતો। અહીંયા રાજકોટથી એક પત્ર એમને મળ્યો, એ વ્યક્તિએ એકરાર કર્યો હતો, અંદર કબૂલ્યું હતું કે અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન એ વ્યક્તિ પોતાની છત્રીને બદલે ભૂલથી લેખકની છત્રી લઈ ગયા છે, એટલે કે લઈ આવ્યા છે, એવી એમને અહીંયા એવો એકરાર એમને કર્યો છે, ક્ષમા યાચના કરી હતી અને માફી પણ માગી હતી, ને એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા ઘડતું કરવા જણાવ્યું હતું। અને એ પત્રમાં એ વ્યક્તિએ એમ કહ્યું હતું કે તમારી છત્રી મારી પાસે આવેલી છે, એ એકરાર કરે છે, માફી પણ માગે છે, અને એવું પણ કહે છે કે ભલે મારી છત્રી તમારી પાસે ન આવી હોય છતાં પણ તમે તમારી છત્રી લઈ જવા માટે યોગ્ય ઉપાય કરજો, એટલે કે તમને જે યોગ્ય લાગે તે કરજો। આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી ખોવાઈ ગઈ છે એની ખબર પણ મને આ પત્ર મળ્યો ત્યારે જ પડી। એ સમય દરમિયાન વરસાદ પડ્યો જ નહીં એટલે લેખકને છત્રીની જરૂર પડી જ નહીં, છત્રીની જરૂર ન પડી એટલે છે ક્યારે ખબર પડી કે એમની છત્રી ખોવાઈ ગઈ, જ્યારે રાજકોટથી પત્ર આવ્યો ત્યારે જ લેખકને ખબર પડી કે એમની છત્રી તો ખોવાઈ ગઈ હતી। જે માણસ પોતાની છત્રી સાચવી ન શક્યો એ માણસ બીજાની છત્રી સાચવીને લઈ આવ્યો હોય એવી પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી। અહીં લેખક કહે છે કે જે પત્ર જેને લખ્યો છે એ પત્ર લેખક જેને પત્ર મોકલ્યો છે એ વ્યક્તિની શ્રદ્ધા એનો વિશ્વાસ વધુ પડતો લાગ્યો। કઈ રીતે? કે જે વ્યક્તિ પોતાની જ છત્રી સાચવી નથી શકતો એ બીજાની છત્રી સાચવીને ઘરે કેવી રીતે લાવ્યો હોય, એટલે અહીં પત્ર લેખક એટલે પત્રનો લખનાર વ્યક્તિ એની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી લાગે છે। લેખક કહે છે મેં પત્ર લખીને આ સજ્જનનો આભાર માન્યો, લેખકે પત્ર લખીને આ એક સારા વ્યક્તિનો આભાર માન્યો, એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવી દિલગીરી વ્યક્ત કરી અને મારી છત્રી મેળવી લેતા ઘટતું કરવાનું વચન આપ્યું। અહીં લેખકે સજ્જનનો આભાર પણ માન્યો, એમની પત્ર લેખકની છત્રી લેખકની પાસે નથી એટલે લેખકે જણાવ્યું કે તમારી છત્રી મારી પાસે નથી એવું જણાવીને દિલગીરી વ્યક્ત કરી, એક દુઃખ વ્યક્ત કર્યું
કે ભાઈ મારી તમારી છત્રી મારી પાસે આવી નથી, મારી છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું અને કે મારી છત્રી રાજકોટથી તમારી પાસેથી મેળવી લેવા માટે હું યોગ્ય મતલબ મને જે યોગ્ય લાગશે તે પ્રયત્નો હું કરી લઈશ. ઘટતું કરવું એટલું મતલબ કે ઉચિત કરવું, જે યોગ્ય લાગે છે તે કરવું. રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આવેલા સરનામેથી છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂજ્યો નહીં. આ ઉપાય મારા સિવાય સૌને નકામો લાગ્યો. લેખકને એક ઉપાય સૂજ્યો કે રાજકોટ જઈને પત્રમાં આપેલા જે સરનામા છે એ સરનામેથી પોતાની છત્રી મેળવી લેવી. એટલે રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આવેલા સરનામેથી છત્રી મેળવી લેવા સિવાય છત્રીની પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂજ્યો નહીં. લેખકે વિચાર્યું કે હવે રાજકોટ જઈને એ છત્રી પાછી લઈ આવું, જે લેખકના સિવાય બીજા કોઈને આ ઉપાય ગમ્યો નહીં, એ નકામો જ લાગ્યો. અને ખરેખર એ ઉપાય નકામો જ છે. રાજકોટ જવાના બસના ભાડાના ઓછામાં ઓછા 200 રૂપિયા થાય. એટલે રાજકોટ જવા આવવાના બસના ભાડાની વાત છે, ઓછામાં ઓછા 250 રૂપિયા થાય. તમે અહીંયા ધ્યાન રાખજો કે કદાચ એવું બને કે આવા પ્રશ્નો પણ અંદરથી પણ પૂછી શકે. એવું નહીં કે સ્વાધ્યાયમાં આપ્યા છે જ કે એટલા, તો અંદરથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. બીજો વધારાનો ખર્ચ ગણીએ તો રિક્ષા ભાડા, ચા પાણી, નાસ્તો વગેરે તો 350 રૂપિયા થઈ જાય. એટલે રાજકોટ છત્રી લેવા જવાનું વ્યવહારું ન કહેવાય. એટલે કે રાજકોટ છત્રી લેવા જવું એ ખરેખર તો યોગ્ય નથી, કારણ કે બસ ભાડું પણ એટલું બધું થઈ જાય અને સાથે સાથે રિક્ષા ભાડું, ચા પાણી, નાસ્તો વગેરેનો પણ ખર્ચ થાય. કદાચ મૂર્ખાઈ ભર્યું કહેવાય એવો સૌનો મત હતો. એટલે લોકોએ કહ્યું કે આ વસ્તુ આ રીતે રાજકોટ લેવા જઈએ એ મૂર્ખાઈ ભર્યું છે, એવો બધાએ મત પણ રજૂ કર્યો કે આ વસ્તુ યોગ્ય નથી. પણ હું મક્કમ રહ્યો, લેખક એક મક્કમ રહ્યા કે નહીં એ તો રાજકોટ જશે જ. આમાં પૈસાનો પ્રશ્ન નહોતો, અહીંયા લેખકને પૈસાનો કોઈ સવાલ નહોતો, પણ લેખકને એ માણસની ઈમાનદારી પર એક શ્રદ્ધા હતી. પોતાની છત્રી ખોવાઈ હોવા છતાં બીજા માણસની છત્રી એને પરત કરવાની એમની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો. લેખકને એક એ સામેના વ્યક્તિ પર જેને પત્ર લખ્યો છે તેની બીજાની છત્રી પરત કરવાની જે ભાવના હતી, જે પ્રામાણિકતા હતી, એ પ્રામાણિકતાની કદર કરવાનો મોકો અહીં લેખકને મળ્યો હતો. એ વ્યક્તિની પ્રામાણિકતાને પ્રોત્સાહન આપવા માટે લેખકને રાજકોટ જવું હતું. પણ આવી સૂક્ષ્મ રીતે આ જગતમાં કેટલા લોકો વિચારે છે, પણ આવું બારીકાઈથી આવું ઝીણવટભર્યું થોડી કોઈ વિચારતું હોય એમ. બધા ભલે ગમે તે કહે પણ છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે ને, તો પણ જવું જોઈએ, એવો મારો દૃઢ મત હતો. અહીં લેખક મક્કમ થઈ ગયા. એમનું મંતવ્ય હતું કે છત્રી લેવા મારે રાજકોટ તો શું, જો રશિયા જવું પડે ને તો પણ જવું જોઈએ જ. હવે અહીં લેખક રાજકોટ ગયા. રાજકોટ ગયો, છત્રી પાછી મેળવી પેલા સજ્જનનો આભાર માન્યો, વળતી બસમાં અમદાવાદ પાછો આવ્યો. પણ શું થયું, અમદાવાદમાં ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો. લેખક છત્રી લેવા રાજકોટ ગયા, છત્રી પાછી લીધી, સજ્જનનો આભાર પણ માન્યો અને વળતી બસમાં અમદાવાદ પાછા આવ્યા. પણ અમદાવાદથી ઉતરતી વખતે બસમાં ફરીથી છત્રી ભૂલી ગયા. ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું, એ પણ એમને યાદ નહીં, ઘરે ગયા બધાએ પૂછ્યું ત્યારે યાદ આવ્યું કે છત્રી ભૂલીને આવ્યા છે. તરત પાછો બસની ઓફિસે ગયો, કોઈએ છત્રી જમા કરાવી નહોતી. રિક્ષા ભાડાના જવા આવવાના બીજા 80 રૂપિયા થયા. પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માગી. દુકાનદારે સ્મિત કર્યું, ધીમું ધીમું હસ્યા, મેં પણ સ્મિત કર્યું. અને અહીં લેખકની આ જે પ્રસંગોમાંથી જે હાસ્ય નિષ્પન્ન થયું છે તે પ્રસંગ, તે કથા અહીં પૂર્ણ થાય છે. ખૂબ જ નાના નાના પ્રસંગો દ્વારા એક નાનકડી વસ્તુ, જે છત્રી જેવી નાનકડી વસ્તુને વસ્તુમાંથી હાસ્ય નિષ્પન્ન કર્યું છે તે ખૂબ જ આહલાદક છે. અહીં પ્રકરણમાં જે
સંવાદો છે તે પણ યાદ રાખવા જરૂરી છે. ઘણીવાર સંવાદો વિશે પણ પૂછાય છે કે આ સંવાદ કોને કયા છે, તો એ પણ યાદ રાખવું જરૂરી છે કે ભાઈ આ પ્રકરણ એટલે કે આ પાઠ સામાંથી લેવામાં આવ્યો છે, તો ઓમ હાસ્યમમાંથી. હવે આમાં આવતા શબ્દો, શબ્દાર્થ, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ માટે એક શબ્દ અને આપેલા પ્રશ્નો જે છે સ્વાધ્યાયમાં તેને નોટમાં જોડણીની ભૂલ વગર લખીને તૈયાર કરો. તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.